આણંદ ખાતે સિંચન દયાશકુન ફાઉન્ડેશનના ઉમાબેન શર્મા દ્વારા ગૌરીવ્રત નિમિત્તે નાની બાળાઓને ડ્રાયફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા ગૌરીવ્રતના અવસર પર નાની બાળાઓને મહેંદી મૂકવાનો કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે આ કાર્યક્રમમાં વિદ્યાનગર રોડ પર સ્થિત રૂથપેસ્ટ સ્ટુડિયોની ટીમનો સહકાર પ્રાપ્ત થયો હતો અને તેઓ ભારે વરસાદ હોવા છતાં ત્યાં ઉપસ્થિત રહી આ કાર્યક્રમને પાર પાડ્યો હતો. ત્યારે આ કાર્યક્રમનો હેતુ જે બાળકોના માતા પિતા આ ઉત્સવ ઉજવવા સક્ષમ નથી અને આ અભાવને ભાવમાં બદલવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જે સિંચન દયાશકુન ફાઉન્ડેશનના ઉમાબેન શર્મા દ્વારા છેલ્લા 5 વર્ષથી નિરંતર યોજવામાં આવે છે, જેમાં નાની નાની બાળાઓને મહેંદી મૂકી અને ડ્રાયફ્રૂટનું પણ વિતરણ કરવામાં આવે છે. અને ઉમાબેન શર્મા દ્વારા 5 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે, સાથે સાથે ફૂટપાથ સ્કૂલ પણ ચલાવી રહ્યા છે. કહીશ તો હું કંઈ નહીં, આપ એમની ખુશી અને એ જ કહેશે કે એમની ખુશી જે છે એ લોકો બતાવી રહ્યા છે. આ બધા જ બાળકોના આપ જુઓ કે મારે 75 બાળકો છે, 75 બાળકોના આણંદ વિદ્યાનગર ઉપર જે રૂથપેસ્ટ હેર સ્ટુડિયો છે એમની આખી ટીમ એ આવી છે અને આજે આ બધા બાળકોનો આટલો વરસાદ પડતો તો છતાં આ જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્ટ થઈ રહી છે એમાં આ પ્રોગ્રામ અમે રાખ્યો, એ ફેલ ના થવા દીધો. મહેંદી મૂકવા બધી દીકરીઓ આવી છે અને એમને ડ્રાયફ્રૂટનું વિતરણ પણ કરી રહ્યા છે. તો આપણે બધા જે ફેમિલીઝ મિડલ ક્લાસ છે અથવા અપર મિડલ ક્લાસ છે એ લોકો પોતાના બાળકો માટે, એમના ઉત્સવ માટે, એમના તહેવારો માટે પ્રયત્ન કરતા હોય છે, પણ જે લોકો વંચિત છે, જે લોકોની પાસે કોઈ સગવડ નથી, એ લોકોના અભાવને ભાવમાં બદલવા માટેનો એક આ નાનકડો પ્રયત્ન છે. દર વર્ષે કરતા હોઈએ છીએ અને આ વખતે મને રૂથપેસ્ટ સ્ટુડિયોનો સહકાર મળ્યો, આ દીકરીઓનો સહકાર મળ્યો. ડ્રાયફ્રૂટ માટે વ્યવસ્થા થઈ ગઈ છે, આજે કાલથી પરમ દિવસથી ગૌરીવ્રત શરૂ થઈ રહ્યા છે તો આજે જમવાનો પણ કાર્યક્રમ રાખ્યો છે અને દર આ 5 દિવસ દરમિયાન રોજ એમને ફ્રૂટ છે અને જે મોળું ખાવાનું છે એ બધું પણ આપવાનું સિંચન દયાશકુન ફાઉન્ડેશન પૂરો પ્રયત્ન કરી રહ્યો છે. 5 વર્ષથી આ કાર્ય કરી રહ્યા છે, ફૂટપાથ સ્કૂલ ચલાવી રહ્યા છે અને આજે ફૂટપાથ સ્કૂલ ધીમે ધીમે બધાના સહકારથી ખૂબ પ્રગતિ કરી રહ્યું છે અને આ જે છોકરાઓ છે કે જે એમના મેં પૂછ્યું હતું બધાને, જ્યારે અલ્પિતભાઈએ મને કહ્યું કે આપણે બધાના હેરકટ કરી આપીએ તો આપ જોઈ શકો છો કે દીકરીઓ તો જેટલી ખુશ છે જ પણ દીકરાઓ એનાથી પણ વધારે ખુશ છે, કારણ કે બધાને નવી હેરસ્ટાઇલ મળી છે, બધાને નવો લુક મળ્યો છે. જે પૈસાદાર લોકો કરી શકે છે એક હેર સ્ટુડિયોમાં જઈને પોતાની હેરસ્ટાઇલ બનાવી શકે છે એ જ આજે રૂથપેસ્ટ સ્ટુડિયોએ એ સાકાર કરી બતાવ્યું છે કે જે ત્યાં નથી પહોંચી શકતા ત્યાં સુધી રૂથપેસ્ટ સ્ટુડિયો પહોંચ્યું છે. અને હું આ પ્રસંગે રૂથપેસ્ટ સ્ટુડિયોનો અને આ બધી દીકરીઓ કે જે મહેંદી મૂકવા આવી છે, આટલો વરસાદ હતો છતાં પલળતા પલળતા આ બધા આવ્યા છે અને મને આટલો બધો સહકાર આપ્યો છે અને આ બાળકો એમનો તહેવાર ખરેખર તહેવાર બનાવી આપ્યો છે.